ભાભર તાલુકાના નેછડા ગામ નજીક અકસ્માત સર્જાયો. ગાયને બચાવવા જતા અબાસણા ડેરીથી દૂધ ભરીને નીકળેલું ટેન્કર પલટી ગયું. ટેન્કર પલટી જતા 15,000 લીટર દૂધ રસ્તા પર અને ખેતરોમાં વહેતું થયું. અકસ્માતમાં ડ્રાઈવરનો આબાદ બચાવ થયો. ભાવનગરમાં કારમાં આગ લાગતા એક વ્યક્તિનું મોત નીપજ્યું. ભાવનગર અમદાવાદ હાઈવે પર મોડી રાત્રે કારમાં આગની ઘટના બની. મોમાઈ માતાની દેરી પાસે કાર પહોંચી ત્યારે અચાનક જ આગ ભભૂકી ઉઠી. વર્તેજ પોલીસ સ્થળ પર પહોંચી કાર્યવાહી કરી. અમદાવાદમાં એક તરફી પ્રેમમાં જીવલેણ હુમલો. યુવકે પરણિતાને ગળાના ભાગે કર્યો હુમલો. એક તરફી રિક્ષા ચાલક પ્રેમીએ પરણિતાના ગળા પર છરીથી હિચકારી હુમલો કર્યો. પરણિતા સાથે પરણવાની જીદ લઈને બેઠેલા પ્રેમીએ કર્યું કારસ્તાન. સુરતનો ચકચારી ગ્રીષ્મા હત્યા કેસ હજી તો ભૂલાયો નથી. ત્યાં જ વધુ એક આવી જ ઘટના અમદાવાદમાં બનતા રહી ગઈ. અમદાવાદના સરદારનગરમાં પરણિતા પર એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ છરી વડે હુમલો કરતા લોહીલુહાણ બની હતી, જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ છે. પ્રાથમિક તપાસમાં પરણિતા પોતાના પુત્રને સ્કૂલ મૂકવા માટે એક જ રિક્ષામાં જતી હતી. દરમિયાન રિક્ષા ચાલક સાથે પરિચય થયો હતો. બાદમાં રિક્ષા ચાલક પરણિતાના પ્રેમમાં પડ્યો અને તેની સાથે જ લગ્ન કરવાની જીદે ચઢ્યો. પરણિત પ્રેમિકાને પામવા માટે યુવક તેના પરિવાર સાથે પિતાના ઘરે પહોંચી ગયો હતો. ત્યાં પરણિતાએ છૂટાછેડા લીધા નથી તો કઈ રીતે તેની સાથે લગ્ન કરે તેવી વાત કરી હતી. આથી પ્રેમી ઉશ્કેરાયો અને છરી વડે પ્રેમિકાને લોહી લુહાણ કરી નાખી. આ સમગ્ર બનાવમાં ઈજાગ્રસ્ત પ્રેમિકાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી, જ્યારે હુમલો કરનાર આરોપીને પોલીસે ઝડપી લીધો છે. પરણિતા તેના બાળકને સ્કૂલે મૂકવા માટે રિક્ષામાં જતી હતી. રોજ એક જ વ્યક્તિ રિક્ષા લઈને આવતો હતો, જેથી તેને રિક્ષા ચાલક નવીન ઉર્ફે રાજુ કોષ્ટી સાથે ઓળખાણ થઈ હતી. નવીન અને પરણિતા એકબીજા સાથે વાતો કરતા હતા. ફોન પર ઘણી વખત વાતો થતી હોવાથી નવીન નિશાના પ્રેમમાં પડ્યો. જોકે પરણિતાએ લગ્નની ના પાડતા તેણે છરીના ઘા મારીને જીવલેણ હુમલો કરી દીધો. જો તમે સુરતમાં રહો છો તો પનીર ખાતા પહેલા સાવધાન. પનીર વેચાણ કરતી 10 સંસ્થાઓના સેમ્પલ થયા ફેલ. સુરત પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા લેવાયેલા પનીર વેચાણ કરતી 10 સંસ્થાઓના સેમ્પલ ફેલ થતા ખળભળાટ મચી ગયો. પનીરના સેમ્પલ લેબોરેટરીમાં નિષ્ફળ સાબિત થયા હતા. આ મામલે સુરત પાલિકા દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી શકે છે. સુરત સહિત રાજ્યભરમાં ખાણીપીણીની વસ્તુઓમાં ભેળસેળની ઘટના વધી રહી છે. ત્યારે સુરતની અલગ અલગ વિસ્તારમાં આવેલી ડેરીમાંથી 3 મેના રોજ પનીરના સેમ્પલ લેવામાં આવ્યા હતા. તેમાંથી 10 સ્થળોના પનીરના સેમ્પલ ફેલ ગયા, જેને લઈ આરોગ્ય વિભાગે 240 કિલો બોગસ પનીરના જથ્થાનો નાશ કર્યો. જેમાં સુરભી ડેરી, કનૈયા ડેરી, ઇન્ડિયા ડેરી, ગુરુ લાભેશ્વર ડેરી, ડાકોરિયા ડેરી, શ્રીજી ડેરી, સુખસાગર ડેરી, નુરાની ડેરીના પનીરના સેમ્પલ ફેલ ગયા છે. આ તમામ ડેરીઓ સામે આરોગ્ય વિભાગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દંડ ફટકાર્યો. પરંતુ ચિંતાજનક વાત એ છે કે આ પનીરના સેમ્પલ 3 મેના રોજ લેવામાં આવ્યા હતા, જે બોગસ છે. તેનું પરિણામ 15 દિવસ પછી આવી રહ્યું છે. એટલે 3 મે પહેલા અને પછી જેમણે આ સ્થળોએથી પનીર ખરીદીને આરોગ્ય હશે, તેમના આરોગ્યનું શું, એ પણ મોટો સવાલ છે. નકલી જીરું બનાવતી ફેક્ટરી ઊંઝામાંથી ઝડપાઈ. 12 લાખનો શંકાસ્પદ જીરુનો જથ્થો સીલ કરાયો. બજારમાંથી ખાદ્ય મસાલા લેતા પહેલા ચેક કરી લેજો, કેમ કે હવે નકલીનો કાળો કારોબાર ખૂબ ફૂલ્યો ફાલ્યો છે. ઊંઝા તાલુકાના સુણોક ગામે ગાંધીનગર અને મહેસાણા ફૂડ વિભાગની ટીમોએ અલગ અલગ સમયે રેડ પાડી, જેમાં નકલી જીરું બનાવતી ફેક્ટરી પકડાઈ. નકલી જીરું બનાવતી પકડાયેલી આ ફેક્ટરીમાંથી અંદાજે 12 લાખ ઉપરાંતની કિંમતનો શંકાસ્પદ જીરુનો જથ્થો ઝડપી 5 સેમ્પલ લઈ પરીક્ષણ માટે મોકલાયા હતા. વરિયાળી ઉપર ગોળની રસી અને મિક્સ પાવડરનો ઢોળ ચડાવી નકલી જીરું બનાવાતું હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું. દરોડા દરમિયાન ગોળની રસી, પાવડર, વરિયાળીની પણ ભેળસેળ થતી હોવાની માહિતી મળી. વરિયાળી, જીરું, મિક્સ પાવડર અને ગોળની રસી સીઝ કરાઈ છે. ચેતન પ્રમોદ દરજી નામની પેઢી પર દરોડો પાડવામાં આવ્યો. નકલી મરચું, નકલી ઘી, નકલી હળદર, નકલી વરિયાળી, નકલી પનીર અને હવે નકલી જીરાના ગોરખધંધાનો થયો છે પર્દાફાશ. નોંધનીય છે કે હજુ બુધવારે મોરબી જિલ્લામાં ભેળસેળવાળી અને નકલી વરિયાળીનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો હતો. ત્યારે હવે મહેસાણામાં ફરી નકલી જીરું ઝડપાતા લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારાઓને ખુલ્લા પાડીને તેમની સામે આકરી કાર્યવાહી થાય તે જરૂરી છે. હવે પ્રેમના નામે ષડયંત્ર નહીં ચાલે. હર્ષ સંઘવીએ ચેતવણી આપતા કહ્યું, દીકરીઓને ફસાવે એ સાખી નહીં લેવાય. મોરબીમાં લોકાર્પણ પ્રસંગે આવેલા ગૃહ રાજ્યમંત્રીએ લવ જેહાદ મુદ્દે કડક ચેતવણી આપી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મોરબી ખાતે નવા બસ સ્ટેન્ડનું લોકાર્પણ કર્યું હતું. આ દરમિયાન સંબોધનમાં તેમણે કહ્યું કે કોઈ પણ સલીમ સુરેશ બનીને બહેન દીકરીઓને ફસાવશે તો તે સાંખી નહીં લેવાય, તેમજ કોઈ સુરેશ પણ સલીમ બનીને આવું કૃત્ય કરશે તો તેને પણ સાંખી નહીં લેવામાં આવે. પ્રેમ કરવો એ ગુનો નથી, પરંતુ પ્રેમના નામે કરવામાં આવતું ષડયંત્ર ચલાવી લેવામાં નહીં આવે। આવી કોઈ ફરિયાદ કે અરજી આવે તો એ જ દિવસે તેની કાર્યવાહી કરવા પોલીસને સૂચના આપવામાં આવી। પ્રેમ કરવાનો હક બધાને છે, પણ પ્રેમના નામે કોઈ ભી ભોલી ભાલી દીકરીને ફસાવશે તો એની ઉપર કડકમાં કડક પગલા ભરવામાં આવશે। સંઘવીએ કહ્યું કે આવા કેસોની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે અને આવા કેસોના મૂળ સુધી પહોંચીશું। એક એક કિસ્સાને ગંભીરતાથી લેવામાં આવશે। પાટણના સિદ્ધપુરમાં મળેલા અવશેષો બાદ તપાસનો ધમધમાટ તેજ કર્યો, જોકે અવશેષોનું રહસ્ય હજુ પણ અકબંધ છે। પાટણ સિદ્ધપુરના ઉપલી શેરીમાં પાણીની પાઇપલાઇનમાંથી 2 દિવસથી માનવ અવશેષો મળી આવતા મામલો ગરમાયો છે। પાઇપલાઇનમાંથી મળી આવેલા માનવ અવશેષો કોના છે, કોની હત્યા થઈ છે, કોણે હત્યા કરી છે, પાઇપલાઇનમાં લાશ કેવી રીતે પહોંચી, એ તમામ કારણોના રહસ્ય હજુ સુધી ઉજાગર થયા નથી। જિલ્લા એસપી, સ્થાનિક પોલીસ સહિત એલસીબી ટીમને પણ તપાસ અંગે કામે લગાડી છે, ત્યારે પાટણ એલસીબી પોલીસની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। હવે આ મામલે રાજ્ય સરકારના મંત્રી બળવંતસિંહ રાજપૂત મેદાને આવ્યા। બળવંતસિંહ રાજપૂતે જિલ્લા એસપી, કલેક્ટર અને વહીવટી અધિકારીઓ સાથે બેઠક કરી હતી। બેઠકમાં માનવ અવશેષો મળી આવવાની ઘટના મામલે તટસ્થ તપાસના આદેશ આપ્યા હતા। ઉલ્લેખનીય છે કે વોર્ડ નંબર 5 અને તેની આસપાસના વિસ્તારોમાં પાણી ઓછું આવે છે અને દુર્ગંધવાળું આવે છે એવી ફરિયાદો પાલિકાને મળી હતી, જેને લઈને ખોદકામ કરતા માનવ અવશેષો મળી આવ્યા હતા। સિદ્ધપુર શહેરના ઉપલી શેરી અને તેની આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાય દિવસથી દૂષિત પાણીનો ઉપયોગ કરી રહ્યા હતા। પાણીની પાઇપલાઇનમાં માનવ અવશેષો મળી આવતા હાલ પાણી આપવાનું બંધ કરવામાં આવ્યું। હાલ પાલિકા વિસ્તારોમાં ટેન્કરો મારફતે પાણી આપવામાં આવી રહ્યું છે। અમદાવાદથી એક ટીમ પણ બોલાવવામાં આવી છે, જે પાણીની પાઇપલાઇનની સાફ સફાઈ કરશે। આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કે પાણી વાપરવા લાયક છે કે નહીં। પાલિકા પ્રમુખે આશ્વાસન આપ્યું કે 2-4 દિવસમાં પાણીની સમસ્યાનો નિકાલ આવી જશે। अचानक ज मामलतदार कचेरी में गायों धण आवी चढ़ता मची गई दौड़धाम। रोषे भरायेला मालधारीओए अनोखो विरोध कर्यो। जूनागढ़ जिला में विसावदरनी मामलतदार कचेरी और तालुका पंचायतनी कचेरी में मालधारीओ पोताना पशुधनने साथे राखी आंदोलन करता तंत्र में दौड़धाम मची। गौचरनी जमीन पर थयेल पेशकदमी खुली करावा माटे मालधारीओ द्वारा अनेकवार रजूआत करवामां आवी। रजूआतनो उकेल न आवता मालधारीओए पशुधन लईने आवी चढ़्या अने मामलतदार कचेरी में ज धामा नाखी दीधा। दृश्य में જોઈ શકાય છે કે મામલતદાર કચેરીમાં ગાયોનું ધણ છે અને મોટી સંખ્યામાં માલધારીઓ જમીન મામલે વિરોધ નોંધાવી રહ્યા છે। ગૌચરની જમીન ખુલ્લી નહીં થાય ત્યાં સુધી માલધારીઓ પોતાના માલઢોરને કચેરીમાંથી બહાર નહીં લઈ જવા મક્કમ છે। વિસાવદર શહેરમાં છેલ્લા ઘણા સમયથી ગૌચરની જમીન પર થયેલી પેશકદમી ખુલ્લી કરાવવા માટે માલધારીઓ દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવી, આંદોલનો કરવામાં આવ્યા અને આવેદનપત્રો પણ આપવામાં આવ્યા, છતાં પણ તંત્ર દ્વારા આજ સુધી દબાણ માફિયાઓ સામે કાર્યવાહી કરવામાં નથી આવી। અંતે કંટાળેલા માલધારીઓએ પોતાના ગૌવંશ સહિત પશુઓને લઈ મામલતદાર કચેરીમાં ધામા નાખી દીધા। ભાવનગર પંથકમાં ડેમના તળિયા દેખાતા તંત્રની તો ચિંતા વધી, પીવાના પાણીની તંગી સર્જાય એવા એંધાણ પણ દેખાયા। ધોમધખતો તાપ પડી રહ્યો છે ત્યારે ભાવનગર જિલ્લામાં પાણીની સમસ્યા આવી પડી। ભાવનગર જિલ્લાના મોટાભાગના ડેમ તળિયા ઝાટક સ્થિતિમાં છે, ત્યારે સિંચાઈ માટે તો નહીં, પરંતુ જો વરસાદ પાછો ખેંચાશે તો પીવાના પાણીની સમસ્યા સર્જાઈ શકે તેવા એંધાણ જોવા મળી રહ્યા છે। જિલ્લાના 13 ડેમોમાંથી મોટાભાગમાં માત્ર 20% જેટલો પાણીનો જથ્થો બચ્યો છે। જિલ્લામાં ચોમાસાની ઋતુમાં સરેરાશ 45 ઇંચ વરસાદ થયો હતો। સૌરાષ્ટ્રના સૌથી મોટા પાલીતાણા શેત્રુંજી ડેમ તો અનેક વખત ઓવરફ્લો પણ થયો હતો, પરંતુ આજે આ ડેમમાં મે મહિનાના મધ્ય ભાગમાં માત્ર 20% જ પાણી છે। ઉપરાંત જિલ્લાના અન્ય ડેમોમાં માત્ર 5 થી 15% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે। ભાવનગરના રજાવડ, લાખણકા, હમીરપરા, જસપરા ડેમની સ્થિતિ તળિયા ઝાટક છે। જિલ્લાના અનેક ગામોમાં વરસાદ આધારિત ખેતી કરવામાં આવે છે, ત્યારે ડેમોમાં જળાશયના અભાવે સૌની યોજનામાં પાણી આપવા માંગ કરી। તળાજા, મહુવા, ગારિયાધાર જેવા પંથકો ખેતી માટે જાણીતા છે, પરંતુ અહીંના જળાશયોમાં પાણી નહીં હોવાથી ખેડૂતો માટે તે ચિંતાનો વિષય છે। ઉપરાંત શેત્રુંજી ડેમ ઉપરાંત ખરો ડેમમાં હાલ 20 થી 30% જ પાણી છે, જ્યારે રંઘોડા અને કાળુભા ડેમમાં 30% પાણી છે, તો બગડ ડેમ, રોજકી ડેમ, રંઘોડા ડેમ માત્ર 15% પાણી છે, જ્યારે બીજી બાજુ પિંગળી ડેમ, હણોલ, જસપરા, માંડવા, લાખડકા અને હમીરપર ડેમ સહિતના હાલ ખાલીખમ છે। આ તરફ બનાસકાંઠા જિલ્લાનો સિપુ ડેમ થઈ ગયો છે તળિયા ઝાટક। ભર ઉનાળે લોકો પાણી માટે તરસ્યા થયા। ઉપરવાસમાં અપૂરતા વરસાદને લઈ બનાસકાંઠા જિલ્લાનું સિપુ ડેમ તળિયા ઝાટક બન્યું છે અને સિપુ ડેમમાં પાણીની અછતને લઈ ભર ઉનાળે વિસ્તારના સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। સિપુ ડેમને અડીને આવેલા ગામોમાં જ પાણીની અછતને લઈ ખેડૂતોનો ખેતીનો વ્યવસાય પડી ભાગ્યો છે। હવે વિસ્તારના ખેડૂતોની માંગણી છે કે સરકાર દ્વારા નર્મદા કે અન્ય કોઈ યોજના થકી સિપુ ડેમમાં પાણીની વ્યવસ્થા કરવામાં આવે। आ दृश्यों कोई तड़ाव के सरोवरना दृश्यों नहीं, परंतु आ छे बनासकांठा जिल्लानुं 119 गामोना लोकोनुं जीवादोरी समान सिपु डेम। दांतीवाड़ा नजीक आवेलो सिपु डेम एक समये दांतीवाड़ा, पांथावाड़ा, डीसा, धानेरा सहित 119 गामोने पाणी पूरू पाड़तो, परंतु वर्ष 2017 बाद उपरवासमां अपूरता वरसादने लई आ डेममां पाणी आव्युं नथी अने तेने ज कारणे आ डेमनी स्थिति कफोड़ी बनी गई छे। जो कि चालू साले तो आ डेम तड़िया झाटक थई गयो छे अने तेने कारणे ज आ विस्तारना खेडूतोने सिंचाई माटे तो ठीक परंतु पीवा माटे पण पाणी न मळता वलखा मारवानो वारो आव्यो। आ विस्तारना लोको डेम नजीक खाड़ा खोदी पाणी मेळवता होय तेवा दृश्यो जोवा मळी रह्या छे। धानेरा तालुकाना अनेक गामों एवा छे जे सिपु डेम आधारित हता, परंतु सिपु डेम में पाणीनी अछत सर्जाता आ गामोने पाणी नथी मळतुं। तो सिपु डेमने अडीने आवेला ज अनेक एवा गामों छे के ज्यां पीवा के सिंचाई माटे पाणी नथी। एक समये 119 गामोने पीवानुं पाणी पूरू पाडतो सिपु डेम तळिया जाटक थता खेडूतोमां चिंता छे अने तंत्र पासे केनालनी मांग करी रह्या छे। भीषण गर्मी में लोगों ने ठंडू पानी पीवा माटे मळे ए माटे अनोखी पहल साबरकांठाना एक गाम में मिनरल वॉटर प्लांट मुकायो। एक एवं गाम के जे उनाळानी काळझाळ गर्मी में आपी रह्यु छे ठंडू मिनरल पानी अने ए पण मफत। समग्र गाम सहित आसपासना लोको पण अहींथी ठंडू मिनरल पानी भरीने लई जाय छे। प्रांतिज तालुकानुं तखतगढ़ कंपा गाम के ज्यां गाम लोको माटे पंचायते एवी व्यवस्था करी छे के तमाम लोकोने अहीं मफत में ठंडू मिनरल पानी मळी रहे छे। કાળઝાળ ગરમી વચ્ચે લોકોને પીવાના પાણી માટે હાલાકી ન થાય તે માટે સાબરકાંઠાના તખતગઢ ગામમાં અનોખો પ્રયોગ હાથ ધરાયો છે। ગામના દરેક લોકોને ગરમીથી રાહત મળે તે માટે મિનરલ વોટર પ્લાન્ટ ચાલુ કરાયો છે। ગ્રામ પંચાયત દ્વારા શરૂ કરાયેલા આ પ્લાન્ટમાંથી તખતગઢ ગામ તથા આસપાસના ગામના લોકો પણ અહીંથી ઠંડુ મિનરલ પાણી લઈ જાય છે। વિનામૂલ્યે લોકોને અહીંથી પાણી અપાય છે। પાણીનો બગાડ ન થાય એ શરત સાથે ગ્રામજનો દરરોજ પોતાના ઘર માટે અહીંથી પાણી ભરી જાય છે। કાળઝાળ ગરમીમાં અહીં શરૂ થયેલો મિનરલ પ્લાન્ટ કેટલાય લોકો માટે આશીર્વાદ સમાન બની ગયો છે। આમ તો આ ગામમાં પહેલા બાજુના એક ગામમાંથી મિનરલ પાણી આવતું હતું જેનો એક બોટલનો ભાવ 20 રૂપિયા હતો, એટલે કે મહિનાના 600 રૂપિયા। કોઈ વ્યક્તિ એક બોટલ મંગાવે તો કોઈ બે, પરંતુ આ ગામમાં બહારથી બોટલ મંગાવી પડતી જ નથી। પંચાયત દ્વારા તમામને મફત ઠંડુ મિનરલ પાણી અપાય છે। ગામ લોકો તો ઠીક પણ આસપાસના ગામના માણસો પણ અહીં પોતાના વાહનમાં આવીને પાણી ભરી જાય છે।